चलो तो धोरण 11 विद्यार्थी मित्रों चैप्टर 3 में अपने एक्सरसाइज 3.1 नो चौथो क्वेश्चन आया था। चलो तो हूँ पहला गुजराती मीडियम माटे रकम वाँचू छू। 100 सेंटीमीटर त्रिज्यावाड़ा वर्तुड़ना चापनी लंबाई 22 सेंटीमीटर हो तो तेने केन्द्र आग बनावेला खूणा अंशमाप शोधो। अंशमाप ने नीचे लीटी दौरो। पाई बराबर 22/7 लेवा। इंग्लिश मीडियम वाला बाड़को जुओ। फाइंड द डिग्री मेजर ऑफ द एंगल सबटेन्डेड एट द सेंटर ऑफ अ सर्कल ऑफ अ रेडियस 100 सेंटीमीटर बाय एन आर्क ऑफ लेंथ 22 सेंटीमीटर। तो शू कहे अपनी पास एक सर्कल है वर्तुळ जेनी रेडियस त्रिज्या 100 सेंटीमीटर है। हवे शू कहे चापनी लंबाई लेंथ ऑफ आर्क मान लो कि आ ए पॉइंट है और आ बी है। लेंथ ऑफ आर्क दिस इज इक्वल टू 22 सेंटीमीटर देन फाइंड द एंगल थीटा। हवे ये देखिए देखो ओके बहुत सिंपल दाखलो है। चलो तो अहीं हूँ लखू छू हियर आर इज इक्वल टू 100 सेंटीमीटर एल इक्वल टू अने फाइंड आउट करवानो छे थीटा। तो तमे जाणो छो थीटा एल अने आर वच्चेनो रिलेशन। तो हवे थीटा इज इक्वल टू एल अपॉन एल कितनू छे 100 अरे 22 सेंटीमीटर बाय 100 सेंटीमीटर 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 ओडी એટલે એનો જે એકમ છે યુનિટ છે એ કશો જ ના રહ્યો। કશો ના રહ્યો મતલબ રેડિયન હવે જે યુનિટ આવ્યો કયો રેડિયન આમે આ ફોર્મ્યુલામાં થીટા રેડિયનમાં છે। चलो 22 ने आप दीजिए 11/50 आ रेडियन में सर इज इक्वल टू 11/50 दे। पर जो अंदर क्वेश्चन में बराबर वाचो फाइंड द डिग्री मेजर अंश माप सो એટલે આને કન્વર્ટ કરો ડિગ્રી માં અંશ માં। ચલો શું કરવાનું 111/50 और रेडियन की बाजू में शू मूकी तो अंश माप थी जाए 180/5 आ रेडियन शू थी अंश माप इंग्लिश वाला डिग्री एवं लिखवा हम पाई की वेल्यू मूकी देवानी। चलो 11/50 તો તમે સાદું કેલ્ક્યુલેટર કાઢો જુઓ કેલ્ક્યુલેટરથી ગણીએ એટલે આટલું થયું। હવે તમે સાદા કેલ્ક્યુલેટરમાં આ બેનો ભાગાકાર કરો તો જુઓ ડિસ્પ્લે ઉપર શું દેખાય છે તો મેં કરેલું છે 12.6 દેખાય છે એવો ડિસ્પ્લે એટલે એમાંથી 12 લઈ લેવાનું 12 ડિગ્રી પછી ડિસ્પ્લે ઉપરથી જે 12 છે એ હટાવી દેવાનું કેલ્ક્યુલેટર માટે અને 12 હટાવી દેવાના -12 હવે કેટલાથી મલ્ટીપ્લાય કરવાના 60 મલ્ટીપ્લાય બાય 60 એટલે 36 એક્ઝેક્ટ
डिग्री एंड 36 मिनिट बार अने 36 मिनिट अथवा कड़ा એટલું યાદ રાખજો આ જે સૂત્ર છે એમાં થીટા રેડિયનમાં હોય છે બરાબર અમુક વખતે થીટાની કિંમત તમને આપેલી હોય અને એલ શોધવાનો હોય કે આર શોધવાનો પણ થીટા એ વખતે અંશમાં આપેલો હોય તો તમારે રેડિયનમાં ફેરવ અને પછી જ આવવાનું હમણાં આગળ જતા એક દાખલો પણ એવો આવશે ચલો તમે વિડીયો પોઝ કરી અને વ્યવસ્થિત લખી દો ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે જુઓ પહેલા ગુજરાતી મીડિયમ માટે વાંચું છું 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો ઓકે ચલો હવે ઇંગ્લિશ મીડિયમ માટે હું બોલું છું ઇન અ સર્કલ ઓફ ડાયામીટર 40 સેન્ટીમીટર ધ લેન્થ ઓફ અ કોર્ડ ઇઝ 20 સેન્ટીમીટર ફાઇન્ડ ધ લેન્થ ઓફ માઇનોર આર્ક ઓફ ધી કોર્ડ જો એક સર્કલ આપ્યું છે એ હું દોરી દઉં પહેલાં આ સર્કલ આપ્યું છે તો આ સર્કલનો વ્યાસ તમને આપ્યો છે ડાયામીટર 40 સેન્ટીમીટર તો ત્રિજ્યા એનાથી અડધી એટલે આપણે લખી શકીએ કે અહીં त्रिज्या मतलब रेडियस आर इक्वल टू 40 बाय 2 એટલે કેટલું થઈ જશે 20 સેન્ટીમીટર ચલો અહીંયા તમને રેડિયસ આપી દીધી છે પછી શું કહે છે સમજજો બરાબર આ કોર્ડ ઓફ લેન્થ 20 સેન્ટીમીટર જીવાને ઇંગ્લિશમાં કોર્ડ કહેવાય જીવા ભાગીએ છે એને શું કહેવાય કોર્ડ અને જે ચાપ છે એને આર્ક કહેવાય હવે જીવા એટલે એવો રેખાખંડ એવો લાઈન સેગમેન્ટ કે જેના બે છેડાના બિંદુઓ વર્તુળ ઉપર હોય તો આ 20 સેન્ટીમીટરની જીવા હોય તો અહીંયા મૂકતોય છે પછી અહીંયા મૂકતોય છે અહીંયા મૂકશો તો ગમે તે જગ્યાએ તમે જીવા દોરી શકો છો તમને જ્યાં અનુકૂળ આવે ચલો હું અહીંયા દોરી લઉં છું 20 સેન્ટીમીટર લંબાઈની જીવા છે માનો કે આને નામ આપી દો એ તો એની લંબાઈ આપણને આપી છે 20 સેન્ટીમીટર ઓલસો AB इक्वल टू 20 सेंटीमीटर હવે શું કહે છે કે લઘુચાપ માઇનર આર્ક એટલે આની લેન્થ શું આર આ તમને શું એને માનો કે તમે L નામ આપી દો છો તો એ વાંધો નહીં આ જે સેન્ટર છે એને માનો કે એવું નામ આપી હવે આ જોડી તો આ જે છે ત્રિજ્યા બની ગઈ અને ત્રિજ્યા કેટલી છે 20 સેન્ટીમીટર એટલે આકૃતિમાં ખાલી 20 જ હતા 20 20 20 એ બી પણ 20 છે ચલો આકૃતિ દોરે અને પછી તમે જુઓ કે અહીંયા આ જે ટ્રાયંગલ બન્યો ત્રિકોણ બન્યો એ કેવો બને છે દોરતા જાઓ અને વિચારતા જાઓ હા તો અહીંયા આ જે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ બનશે તો હવે કહી શકીએ કે આકૃતિમાં ઇન અ ફિગર ટ્રાયંગલ OAB સમબાજુ સમબાજુ મતલબ ઇક્વિલેટરલ સમબાજુ એટલે ઇક્વિલેટરલ ટ્રાયંગલ OAB સમબાજુ ત્રિકોણ હવે જે સમબાજુ ત્રિકોણ હોય એના ત્રણેય એંગલ પણ સરખા સરખા હોય તો કેટલા કેટલાના હોય
पचास 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 सौ 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 ना कितना कितना सिक्सटी 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 केम कोई के एवं केम करे त्रणे त्रण राउंड फिगर सौ 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 सारू भाव एवं ना होय राउंड फिगर ए मना जवानी होय त्रणे नो सरवाळो 180 થવો જોઈએ અને આ જે છે એ 60 નો થવાનો therefore માપ ખૂણો AOB is equal to 60 degree હવે તમે પેલી ફોર્મ્યુલા વિચારતા હો તો થોડી વાર ઊભા રહેજો theta equal to L ખૂણો જો એમાં r ની કિંમત છે રેડિયસ 20 થીટા હવે મૂકી દો તો ખોટું પડે બોલો કેમ ખોટું પડે હા તો આ ફોર્મ્યુલામાંથી થીટા છે ને રેડિયનમાં હોય એટલે આ જે છે એને તમારે રેડિયનમાં ફેરવવું પડે અને રેડિયનમાં તમે રબ કામમાં ફેરવી દો વાંધો નહીં 60 ડિગ્રી ઇક્વલ ટુ 60 ઇન્ટુ 5 બાય 180 બાજુમાં પાઈ અપન 180 મૂકી દે એટલે રેડિયન બની ગયું 6 3 18 5 3 એટલે 60 ડિગ્રી છે એ 5/3 એટલે આનો મતલબ શું થયો થેટા ઇક્વલ ટુ 5/3 આર ઇક્વલ ટુ 20 અને એલ ઇક્વલ ટુ 5/3 चलो तो नाउ थीटा इक्वल टू एल अपॉन आर तो 5/3 इक्वल टू एल अपॉन 20 20 ये ला दो चलो ये जो पूरे से ना नहीं हो रहे हमारे भूल रही एम नाइन मिल गया से 20 ये मल्टीप्लाई कर दिया है L equal to 25/3 અને ચાપની લંબાઈ સમા હોય સેન્ટીમીટરમાં અહીંયા લખવાનું સેન્ટીમીટર બરોબર એટલે આ સેન્ટીમીટર બોલતો આ અહીંયા આવે એ સેન્ટીમીટર એટલે આમાં એટલું ધ્યાન રાખવાનું કે થીટા રેડિયનમાં કન્વર્ટ કર્યા પછી જ આ ફોર્મ્યુલામાં મૂકાય ચલો વિડીયો પોઝ કરી અને લખી દો ચલો આઈએમપી દાખલો છે નંબર 6 હું પહેલાં ગુજરાતી મીડિયમ માટે વાંચીશ જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60° અને 75°ના ખૂણા આતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો જો ફરીથી એ જ રકમ વાંચું ઇન ટુ સર્કલ્સ આર્ક ઓફ ધ સેમ લેન્થ સબટેન્ડ એંગલ 60° એન્ડ 75° એટ ધ સેન્ટર ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધેર રેડી બે જુદા જુદા સર્કલ છે બે વર્તુળ છે એક નાની બંગડી છે એક મોટી બંગડી છે એવું તમે વિચારો બરાબર હવે શું કરવામાં આવે છે બંનેની ત્રિજ્યા જુદી જુદી છે રેડિયસ જુદી જુદી છે બહુ સરસ છે માનો કે એક વર્તુળ આ અને બીજું વર્તુળ થોડુંક એનાથી નાનું છે એની રેડિયસ જુદી છે ચલો આની જે રેડિયસ છે આપણે એસ્યુમ કરીશું આર આની જે રેડિયસ છે એ આર બે બંગડીઓ છે એવું વિચારો ને કે એક મોટી છે અને બીજી નાની છે હવે એ બંને ઉપર એક સરખી લંબાઈની ચાપ મૂકવાની છે એટલે તમે એવું માની લો માનો કે આ એની ચાપ છે એની લેન્થ ખબર નથી એલ જ છે બંને માટે સરખી હવે એક વખત એ ચાપને અહીંયા તમારે મૂકવાની
અને બીજી વખતે જ ચાપને આના ઉપર મૂકો તો ચાપ એ ચાપને આના ઉપર મૂકી દો અહીંયા એ રાખો અને પછી આમ ચાલો આ બી એને જે એંગલ એ બનાવ્યો એ 60 ડિગ્રી છે કેટલો છે 60 નો હવે આ સર્કલ નાનું છે એટલે હવે અહીંયા મુક્ષર થોડો એંગલ મોટો બનશે સર્કલ નાનું છે એટલે આ થોડો આમ ફસાવો જો એટલે એનો જે એંગલ છે એના કરતા કંઈક મોટો છે આપણે હું જોવા નથી જવાનું કે 75 કેટલે થાય 90 કેટલે થાય એમ એપ્રોક્સિમેટ દોરવાનું હોય છે એમને થોડું મોટું દેખાય એટલા માટે આ 75 બંને માં લેન્થ કેટલી છે એમ અને શોધવાનું શું ધ રેશિયો ઓફ રેડિયસ R1 અપોન R2 અથવા R2 અપોન R1 આપણે બે ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે ચાલો તમે પહેલા આપકો વિગત લો પછી આપણે નીચે લખીએ છીએ ચાલો નીચે મેં લખ્યું છે ધારો કે બે વર્તુળોની ત્રિજ્યાઓ રેડિયસ R1 તથા R2 છે અને કેન્દ્ર આગળ આતરેલા ખૂણા θ1 અને θ2 છે એટલે આ જે એંગલ છે θ1 સમજી લેવાનો છે પહેલા વર્તુળ અને આ જે એંગલ છે θ2 સમજી લેવાનો ચલો દેખો θ1 ઇક્વલ ટુ 60 ડિગ્રી થોડી જગ્યા રાખીને બાજુમાં લખજો θ2 ઇક્વલ ટુ 75 બંને જગ્યાએ પેલી ફોર્મ્યુલા મૂકવાની છે થીટા બરાબર એ અપોન આર પણ આમાં જે થીટા છે રેડિયનમાં છે એટલે બંનેને રેડિયનમાં કન્વર્ટ કરો ચાલો તો 60 ની બાજુમાં મૂકી દો 5 75 ની બાજુમાં મૂકી દો 5 એટલે રેડિયન થઈ ના લખો એટલે રેડિયન જ કહેવાય એટલે આ થઈ ગયું 5/3 પહેલામાં તમે કટ કરશો તો કેટલા આવશે 25 ચેક કરી લઉં આ ચેક કરું છું એટલે 15 એકટ થશે આ રીતે જુઓ 15 × 5 = 75 અને 15 × 12 = 36 5/5 હવે તમે આ રીતે તમે વચ્ચે લીટી દોરી બંનેનું અલગ અલગ જ કેલ્ક્યુલેશન કરો તો સારું લાગશે જો કે ભેગું એ કરી શકાય છે ચાલો θ1 ઇક્વલ ટુ એલ અપોન આર આના માટે θ2 ઇક્વલ ટુ એલ અપોન એટલે R1 ઇક્વલ ટુ એલ અપોન થીટા R2 ઇક્વલ ટુ એલ અપોન થીટા હવે આપણે R1 અપોન R2 શોધવાનું છે તો હવે R1/R2 L અપોન θ1 અને પેલી કિંમત તમે નીચે મૂકશો એટલે ઊંધી થઈ જશે θ2 અપોન L L મળી ગયો તો ઇઝ ઇક્વલ ટુ θ2 અપોન θ1 ચલો ઇઝ ઇક્વલ ટુ θ2 5/3 નીચે મૂકવાનું છે નીચે 5 અને ઉપર થઈ જાય 3 ચલો 5/3 કટ થઈ ગયા એટલે જવાબ આવી જાય 5/5 હું જોઉં છું ઘણા મિત્રો આમાં હાઉસ માપ જ મૂકી દેતા હોય છે અહીંયા પછી ગુણોત્તર લેતા હોય છે જવાબ તો આવી જાય છે પણ આ સૂત્રમાં તમે અંશમાં મૂકી શકતા નથી જવાબ આવી જાય છે ભલે સાચું મળી જાય પણ ટેકનિકલી એ વસ્તુ ખોટી છે એ સૂત્રમાં થીટા રેડિયનમાં જ મૂકવો પડે તો આ રીતે ગણીએ વધારે સારું વિડીયો પોસ્ટ કરી અને લખી દો પછી આગળનો દાખલો જોઈએ છીએ
चलो सातमा दाखला में जुओ, हूँ रकम वाँचु। जो 75 सेंटीमीटर लंबाई वाला लोलकनु अंत्यबिंदु नंबर एक 10 सेंटीमीटर, नंबर बे 15 सेंटीमीटर, नंबर त्रण 21 सेंटीमीटर ना चाप बनावे तो तेणे केन्द्र आगळ बनावेला खूणाना रेडियन माप शोध। बराबर, शू कैसे जुओ, फाइंड द एंगल इन रेडियन थ्रू विच आ पेंडुलम स्विंग इफ इट्स लेंथ इज 75 सेंटीमीटर एंड द टिप डिस्क्राइब्स एन आर्क ऑफ लेंथ 10 सेंटीमीटर, 15 सेंटीमीटर एंड 21 सेंटीमीटर। एक पेंडुलम छे, एक रोलक छे। હું તમને એક ઘણા વિશે વિનાવે ધરે માનું કે આનું પોઈન્ટ ઓ છે, એ પેન્ડ્યુલમ શું કરે છે, આનું અંત્યબિંદુ છે ટીપ, એ આમ આમ આવર્ત આમ દોલન કરતું હોય, લોલક આમ દોલન કરે છે। હવે એ પેન્ડ્યુલમ એક વખત એવું કહે છે કે આ રીતે જે એવી લેન્થ બને કે જુદા જુદા વખતે જુદી જુદી છે, આને એમ કે આ જે પેન્ડ્યુલમની લેન્થ છે એ તમારા માટે સર્કલની રેડિયસ બની જાય, એ આર થઈ જાય। 75 ક્યુબિક લખ્યું છે મારા ખ્યાલમાં, 75 સેન્ટીમીટર, અને દરેક વખતે આ થીટાની કિંમત શોધવા એલ એક વખતે 10 સેન્ટીમીટર છે, એક વખતે કંઈક 15 સેન્ટીમીટર છે। બરાબર, આવી ફિગર દોર્યો, પછી દરેક વખતે એલની કિંમત જુદી જુદી લઈશું। થોડી ઝડપ ચલો, નંબર એક જો એમાં આર ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર, પછી એલ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, અને થીટા રેડિયન સેલ્સો, તો સીધી જ કિંમત મૂકવાની છે થીટા ઇક્વલ ટુ એલ અપોન આર, એટલે 10/15। બરાબર છે, ચલો બીજામાં આર બરાબર કશું ના હોય એટલે રેડિયન જ કહેવાય, અને રેડિયન જ માન્ય છે। ચલો બીજા બે તમે જાતે જ લો, એકમાં એલ બરાબર આપ્યું છે 15 સેન્ટીમીટર, બીજામાં અને ત્રીજામાં એલ બરાબર આપ્યું છે 21 સેન્ટીમીટર। હું તમને જવાબ પણ લખી આપું, આનો જવાબ આવશે થીટા ઇક્વલ ટુ 1/5, આનો જવાબ આવશે થીટા ઇક્વલ ટુ 7/9। ચાલો સાથે ગણી નાખો અને આપણું આ સાથે અહીંયા પૂરું થાય છે, અને હવે અગત્યના ટોપિક ઉપર આપણે જવું છે। ચાલો તો મિત્રો, હવે એક અગત્યનો ટોપિક ત્રિકોણમિતિય વિધેયો, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, કોઈ કે સાહેબ ચેપ્ટરનું નામ જ આ થોડું હવે ચાલુ થયું ના, એ જે વસ્તુઓની જરૂરિયાત હતી એ બધી આપણે તૈયાર કરી મૂકી છે, હવે વિધેયો એટલે શું એ સમજવાનું છે। ત્રિકોણમિતિય વિધેયો સમજવા માટે આપણે એક વર્તુળ લઈશું જેનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા એની કે રેડિયસ 1 યુનિટ હોય,
जेने एकम वर्तुळ अथवा यूनिट सर्कल आपणे कहीए छीए। त्रिकोणमिति माटे एवुं ज वर्तुळ लईशुं के जेनुं केन्द्र जीरो जीरो होय, जीरो जीरो ओरिजिन, એટલે આ એક્સ એક્સિસ થાય એટલે વાય એક્સિસ થાય, આની રેડિયસ વન યુનિટ છે। ત્રિકોણમિતિની વાત આવે સર્કલ દોરવું જ પડે, બારમું ગુરુ થતાં થતાં તમે 500 વાર આ સર્કલ દોરશો, કદાચ એનાથી વધારે વાર દોરશો, અને હું પણ તમારી જોડે જોડે દોરીશ, કંઈક સમજાવવાનું આવે તરત એકમ વર્તુળ દોરી દેવાનું। કોઈ કહે સાહેબ અત્યારે 500 વાર દોરી દઈએ 12મું પૂરું થઈ જાય, ના, તો આ એક એકમ વર્તુળ છે, એટલે આ જે અંતર છે એ એક એકમ સમજો, એની રેડિયસ, એટલે એના જે કોઓર્ડિનેટ્સ છે યાદ એ વન છે, બીના જે યામ છે એ ઝીરો વન, એડેસ ના યામ આ ઋણ દિશા છે માઇનસ વન ઝીરો, અને મિડેસ ના યામ ઝીરો માઇનસ વન। કોઈ ઇંગ્લિશ શબ્દો હોય એટલા માટે અંદર ઉમેરતો જોઉં છું કે તમે JEE ની જો તૈયારી કરતા હોય તો એની જે બધી બુક્સ છે ઇંગ્લિશમાં જ આવશે, અને ગણિતના બાળકોને ઇંગ્લિશમાં બુક્સ પ્રિફર કરવામાં તકલીફ ના પડે એટલે હું જોડે જોડે ઇંગ્લિશના શબ્દો પણ લઉં છું, અને ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો જોઈએ તો પણ એમને આવડશે। હવે ધારો હું એકમ વર્તુળ પર એક બિંદુ એટલે પોઈન્ટ પસંદ કરું છું પી, માનો કે એના યામ એડી છે, અને આ જે આર્ક બને આ આર્કની લેન્થ એક્સ સેન્ટીમીટર અથવા એક્સ છે આવું માની લઈએ। હવે જો હું ઈને ઓ સાથે જોડી દઉં તો એંગલ ઓ એ ઓ પી એ કેટલો થાય, બોલો કેટલો થાય, બરોબર છે, તમને ખ્યાલ આવી ગયો, આ સૂત્ર યાદ કરો, થીટા બરાબર એલ અપોન આર, અહીંયા આરની કિંમત એક હશે અને થીટા બરાબર એલ થશે, એલ એટલે ચાપની લંબાઈ અને થીટા બરાબર ચાપની લંબાઈ લીધી છે, તો આ ખૂણાનું રેડિયનમાં એક્સ ખરું, ઓકે, અને એકમ વર્તુળ માટે ધ્યાન રાખો ચાપની લંબાઈ અને ખૂણાનું રેડિયનમાં બે સરખું જ થાય, જેટલી ચાપની લંબાઈ હોય એટલું ખૂણાનું રેડિયનમાં, એટલે આ ખૂણાનું રેડિયનમાં થઈ ગયું એક્સ। હવે હું પીમાં છું એક્સ એક્સિસ પર, ગુજરાતીમાં કહેવાય લંબા, ઇંગ્લિશમાં કહેવાય ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર, ગુજરાતીમાં કહેવાય લંબા અને ઇંગ્લિશમાં કહેવાય ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એમ લે, સમજવાનું બહુ છે, આમાં લખવાનું બહુ ઓછું છે, એટલે આ જે કાટકોણ ત્રિકોણ બને રાઈટ એંગલ ટ્રાયંગલ એમાં આ ડિસ્ટન્સ કેટલું હોય, ઓએમ અંતર કેટલું થાય, તો એ આના યામ અંતરથી ખબર પડે। તમે જ્યારે ગ્રાફ દોરતા હતા સ્ટાન્ડર્ડ 11 8માં, ને ખબર છે સાહેબે આવું શીખવાડ્યું છે કે અહીંયા 1 2 3 વાય એક્સ પર 1 2 આવું આવતું હોય એક્સ ને વાય, હવે એમ કે આ બિંદુ અહીંયા લખ્યું છે પી, પીના યામ એક ને આવું લખેલું હોય તો જુઓ આટલું અંતર છે એક થયું, એના એક્સ યામ જેટલું થાય, આ અંતર એ બિંદુના એક્સ યામ જેટલું થાય, અને આ ઊંચાઈ છે એના વાયામ જેટલી એટલે 2 એટલે આ જે છે 2, તો આપણા દાખલામાં જોવા જશો તો કોઈ એમ અંતર એ આના એક્સ યામ જેટલું એટલે 1, અને પીએમ ઊંચાઈ છે એના વાયામ જેટલી એટલે 2, અહીંયા ખબર પડી ને સમજાવી દે, 1 2 એટલે આ 1 છે અને પેલું 2 છે એટલે આ અંતર 1 થયું એટલે પીના એક્સ યામ જેટલું થયું,
અંતર બે થયું એટલે p ના y જાય છે બરાબર એટલે આ અંતર છે એ થયું આ ઊંચાઈ છે d હવે ધન તમે આઠમા ધોરણમાં જે કોન્સેપ્ટ શીખ્યા હતા ગુણોત્તરનો એનો ઉપયોગ કરવાનો છે અહીંયા ત્યાર ખબર છે સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓપોઝિટ બાય હાઇપોટેનસ કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એડજસન્ટ બાય હાઇપોટેનસ એનો ઉપયોગ કરવાનો તો આ રાઈટ એંગલ ટ્રાયંગલ હું સાઈન એક્સ લઉં સાઈન એટલે સાબા ભાગ્યા કર્ણ સ સ ગુજરાતી મીડિયમમાં મેચિંગ થાય એવું છે સાબા ભાગ્યા કર્ણ સાઈનમાં સાઈનમાં એસ આવે ના એસ ચલો સામેની બાજુ મારી સામેની બાજુ ના તમારી સામેની બાજુ ના તો પેલો જે ખૂણો છે એક્સ એની સામેની બાજુ તો એક્સની સામેની બાજુ કઈ ગણાય પીએમ અને પા એને કર્ણ કયો ગણાય ઓપી ઓકે ચલો પીએમ કેટલું ડિસ્ટન્સ છે બી ઓપી કેટલું છે રેડિયસ 1 ને ઇક્વલ ટુ બી સાઈન એક્સ ઇક્વલ ટુ બી ચલો એ પ્રમાણે કોસ એક્સ તો કોસ એક્સ ઇક્વલ ટુ પાસેની બાજુ મતલબ એડજસન્ટ ઓએમ by OP A by 1 is equal to એટલે એનો મતલબ શું થયો therefore A equal to cos x and B equal to sin x જો હવે તમારે બધું કેવી રીતે યાદ રાખવું इक्वल टू कॉस एक्स मतलब के एकम वर्तुळ पर ना कोई पण बिंदु नो पहलो याम कॉस अने बीजो याम साइन कॉस एक्स एक्स लखो के वाय लखो के थीटा लखो शू लखवा तो ए वस्तु क्यांथी आ रही तो ए बिंदु ए केंद्र आगे जे खूणो बनावेलो छे ए खूणो ए विधेयनी बाजू पर બરાબર પછી હું ઉદાહરણ લઉં છું આમાં ઘણું બધું જોવાનું છે બહુ મસ્ત યાદ રહી રહેવું છે હવે તમને મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સર તમે તો વિધેય કહેતા હતા ફંક્શન કહેતા ફંક્શન તો પ્રદેશ હોય વિસ્તાર હોય એવું તો કશું ના હા તો આ વસ્તુને પછી હું તમને સમજાવું છું કે એક પ્રકારનું વિધેય બને છે એનો પ્રદેશ કયો છે વિસ્તાર કયો છે એ પણ હું શાંતિથી વાત કરું છું પહેલાં તમે એટલું સમજી લો કે પી બિંદુનો એક્સ યામ કોસ એક્સ વાય યામ સાઈન એક્સ થયો એટલે પહેલો યામ કોસ હોય બીજો યામ સાઈન હોય બરાબર હવે આટલું તમે ચોપડામાં વિડીયો પોઝ કરીને ખૂબ સારા અક્ષરે લખી દો ચલો હવે લખી રહ્યા છો તો એ બરાબર કોસ એક્સ થાય બી બરાબર સાઈન એક્સ હવે પીની જેમ જેમ હું જગ્યા બદલું આવું પીની જગ્યાઓ બદલતો જવું એકમ વર્તુળ ઉપર તો એક્સે બદલાવાનો એ અને બી પણ બદલાવાનું કારણ કે પીની તમે ખસેડીને અહીંયા લાવો તો આ અંતર પણ લઈ જવાનું કે નીચે પણ લઈ જવાની હવે પણ લઈ જવાનું એટલે પીનું સ્થાન જેમ જેમ બદલાશે એમ એનો એક્સ યામે બદલાશે વાય યામે બદલાશે મતલબ કે કોસ એક્સે બદલાશે અને સાઈન એક્સે બદલાશે એટલે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો પહેલો યામ કોસ છે બીજો યામ સાઈન છે બિંદુની જગ્યા બદલાય એમ કોસ અને સાઈન બંને બદલાતા જશે પણ બંને વચ્ચે એક સંબંધ તો હંમેશા જળવાઈ રહેશે કયો તો તમે જુઓ એકમ વર્તુળ માટે એકમ વર્તુળ કોઈ પણ પોઈન્ટ સિલેક્ટ કરો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર એ એના એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ
ना स्क्वेर करीने एड करो यामो ना वर्गो नो सरवाळो करो तो एक ज आवे एकम वर्तुळ माटे जो आमो करो 1 square + 0 square, 0 square + 1 square, -1 square + 0 square, 0 square + -1 square બધામાં એક જ મતલબ કે સ્ક્વેર પ્લસ સ્ક્વેર બરાબર એક થાય તો એની જગ્યાએ તમે cosec લખી દો cosec સ્ક્વેર પ્લસ sin x સ્ક્વેર ઇક્વલ ટુ તો cos અને sin વચ્ચે આ પ્રકારનો એક સંબંધ બની જાય બીજી વસ્તુ પણ જોડે જોડે યાદ રાખજો આને કૌંસ કરીને વર્ગ ના લખો હોય તો એ વર્ગ ને s ઉપર લખી દેવા cos સ્ક્વેર x એવું વાંચવા આને n ઉપર વર્ગ કરી દેવાનો sin સ્ક્વેર x ઇક્વલ ટુ 1 આ એની આઈડેન્ટિટી છે એક નિત્ય સંબંધ છે યાદ આવ્યો જો કોઈ છોકરો એવું વિચારતો હોય કે cos સ્ક્વેર x નો વર્ગ છે cos x નો વર્ગ છે તો c નો વર્ગ થાય o નો વર્ગ થાય s નો વર્ગ થાય x નો વર્ગ થાય ના ના બચ્ચું એવું ના હોય આ cos x માં ભલે ચાર અક્ષરો છે પણ આખી એક જ કિંમત છે ધ્યાન રાખજો આખી એક જ કિંમત છે એનો વર્ગ કૌંસ કરીને ના લખો હોય તો આવી રીતે લખી શકાય માનો કે તમને એમ કીધું હોય કે ભાઈ 13 નો વર્ગ તો તમે આવું કરો છો 1 નો વર્ગ અને 3 નો વર્ગ આવું કરો છો ના કારણ કે 13 1 અને 3 નો ગુણાકાર નથી એ આખી એક જ કિંમત છે એટલે 13 નો વર્ગ એ આખા મૂલ્યનો વર્ગ છે એને પછી આવી રીતે લખવો પડે એને બીજી રીતે ના પણ cos x નો વર્ગ હોય એટલે આવી રીતે લખાય જો નીચે ઉલ્લેખ યાદ રાખો cos નો વર્ગ હોય એને cos સ્ક્વેર x કહેવાય પણ આવું ના લખાય આ એ જુદું છે આ બે એક જ વસ્તુ છે આવું દરેક વિધેય માટે સમજવાનું સાઈન માટે આ વસ્તુ લાગુ પડે બીજા વિધેયો માટે પણ આ લાગુ પડે તો કોસ અને સાઈન વચ્ચે આ એક પ્રકારનો નાતો છે ભલે જુદા જુદા બિંદુ માટે કોસ એક્સની કિંમત જુદી જુદી હોય સાઈન એક્સની જુદી જુદી હોય પણ એમના વર્ગોનો સરવાળો તો એક જ થઈ જાય ચલો આટલું લખી દો બાજુની આકૃતિ હું રહેવા દઉં છું આ બાજુનું કાઢી નાખું છું આપણે આગળ થોડોક અભ્યાસ કરવો છે ચલો હવે આપણે કીધું કે કોઈ પણ બિંદુનો એક્સ યામ એટલે કોસ અને વાય યામ એટલે સાઈન કોસની બાજુમાં એક્સ લખવો વાય લખવો કે શું લખવું એ આ ખૂણા ઉપર આધારિત છે હવે મારે બી બિંદુની વાત કરવી છે તો બી બિંદુની વાત કરવી હોય તો આ ખૂણાનું રેડિયલ માપ કેટલું એ તમારે મને કહેવું પડે આ બી બિંદુ અહીંયા આવી જાય તો એક્સની કિંમત કેટલી થાય એ તમારે મને કહેવું તો એકમ વર્તુળમાં કીધું ખૂણાનું રેડિયનમાં અને ચાપની લંબાઈ બે સરખો છે તો આ ચાપની લંબાઈ કેટલી થાય એ કહી દો ખબર પડી કોઈ કે સાહેબ ચાપની લંબાઈ આવડે તો ખૂણો ના આવડે બજારમાં જઈને તમે કોઈ છોકરું બેઠું હોય દુકાન પૂછો ભાઈ કિલો ગોળનો શું ભાવ કે મને ખબર નહીં તો કે 2 કિલો નો કે ચાલે કિલો નો ના ખબર 2 કિલો નો ક્યાંથી ખબર તો ખૂણો ખબર નથી હું ચાપની લંબાઈ પૂછું છું ચાપની લંબાઈ ખબર હોય તો ખૂણો ખબર જ એટલે ચાપની લંબાઈ ખબર નથી એવું માનીએ છીએ આપણે તો વાર હમણાં ખબર પડી જશે હું એથી ચાલુ કરીને આખું સર્કલ પૂરું કરીને અહીંયા આવી જાઉં તો કેટલું અંતર થાય આપણે એક્ટિવા લઈને નીકળીએ અહીંયા અહીંથી નામ સર્કલ ભરે અંતરાવી જેટલું કેટલું અંતર કપાયું છે તો પરિઘ જેટલું પરિઘનું સૂત્ર કયું હતું 2πr થયું વારની કિંમત આપણા વર્તુળમાં 1 છે એટલે 2π થઈ ગયું પરિઘ સરકમફરન્સ તો આખું સર્કલ ભરે ના હોય તો 2π ડિસ્ટન્સ થાય તો એનો 1/4 ભાગ છે ચોથો ભાગ છે
એટલે 2 પાઈ ભાગ્યા 4 છે એટલે 5 બાય 2 ડિસ્ટન્સ થઈ ગયું. આ ડિસ્ટન્સ કેટલું થાય? 5 બાય 2. તો આ ખૂણાનું રેડિયનમાં કેટલું થાય? 5 બાય 2. એટલે આમ કહેવાય મેઝર ઓફ એંગલ AOB is equal to pi. Therefore, B nine. હવે સાઈન કોસ ની ભાષામાં લખવા છે. બિના એમ 01 તો છે, પણ હવે આપણે લાગે કોઈ પણ બિંદુનો પહેલા આમ કોસ ને બીજો આમ સાઈન, તો સાઈન કોસ નો છે. તો કોસ પહેલો કોસ જ આવે, એની બાજુમાં શું મૂકવાનું? આ ખૂણો મૂકવાનો. તો કેટલો થયો? 5 બાય 2. તો બિના આમ થાય કોસ 5 બાય 2 સાઈન 5. ઓકે, પણ બિના આમ તો આપણે કહ્યા કે દાદા 01, તો આના બરાબર 01. તો જો તમારે યાદ રાખવી પડે કિંમતો, એવી cos pi by 2 તેની વેલ્યુ થાય 0, sin pi by 2 તો 1 થઈ જાય. ઓકે, ચાલો હવે માપ કરો AOA'. ચલો કોણ બોલશે? સચિન તેંડુલકર બોલો. શાબાશ. cos pi sin pi, એલો યામ cos, બીજો યામ sin, અને બાજુમાં કેમ pi મૂક્યો? તો આ જે ખૂણો છે pi છે, અથવા ચાપની લંબાઈ pi છે. ચલો, પણ એના યામ તો -10 હતા, તો ઇઝ ઇક્વલ ટુ -10. યાદ રાખવાનું cos pi -1 sin pi 0. ચલો, એ પ્રમાણે એ થી આમ કરીને અહીંયા આવીએ મીડિયા સાથે, તો ચાપની લંબાઈ પૂછશો તો વાંધો નહીં, અને ખૂણો લખીશું તો પણ વાંધો નહીં. એ ખૂણામાં થોડું 180 ડિગ્રી ઉપર જ્યારે થોડું તમને એવું લાગશે, પણ આપણે વિષમગળી દિશામાં એકમ વર્તુળ પર આમ ફરીને આવીએ છીએ, અને ચાપની લંબાઈ જેટલી થાય એટલું જ ખૂણાનું રેડિયન માપ થાય આપણે એવું લઈએ છીએ. તો આ લંબાઈ કેટલી થઈ? તો આટલે સુધી પાઈ, અને આટલો ભાગ એવો ઉમેર્યો એટલે ચોથો ભાગ ઉમેર્યો, ચોથો ભાગ એટલે પાઈ બાય 2, પાઈ બાય 2 ઉમેર્યો, તો એ લંબાઈ થઈ ગઈ 3π/2. આ ખૂણો 3π/2, એટલે બીડેસ ના યામ. ચલો, કોસ સાઈન ની ભાષામાં શું લખાય? કોસ 3π/2 સાઈન 3π/2 બરાબર લખી દો 0 -1. ચલો, પછી આખો સર્કલ ફરીને પાછા આવી ગયા, તો એ વખતે પછી ખૂણો લખતી વેળાએ થોડી તકલીફ પડશે. એ ઓ એ એવું લખાશે નહીં, એટલે આપણે એવું જ કરીએ છે, તો 2π છે એવું માનીએ અત્યારે, આમ સર્કલ ફરીને આવે એટલે 2π થઈએ, એ માનીએ. વિષમગણી દિશા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, એક ફરી લઉં, પૂરું કરી દે એ આગળ આવતો, બરાબર. આ જે ખૂણો છે એ ઓ એ કેટલો થઈ જવાનો? 2π થઈ જવાનો. તો એના યા
cos 2 pi sin 2 અને બરાબર 1 અને એ બિંદુ માટે ચાપની લંબાઈ 0 પણ કે અહીંથી શરૂઆત કરો છો અને એ ઓ એ ખૂણો 0 પણ કહેવાય ધ્યાન રાખજો એટલે એના આમ cos sin માં આમ પણ લેવાય cos 0 sin 0 પણ લેવાય અહીંથી શરૂઆત કરીને ચાપની લંબાઈ 0 જો ચાપની લંબાઈ 0 લેશો તો એના આયામ આવશે cos 0 sin 0 એક વર્તુળ પૂરું કરીને આવશો તો એના આયામ આવશે cos 2 pi sin 0 ધ્યાન રાખવાનું cos 0 ની કિંમત એ sin 0 ની કિંમત 0 cos 2 pi ની કિંમત એ sin 2 pi ની કિંમત 0 અત્યારે આપણે ચાર બિંદુઓના યામ cos sin ના ફોર્મમાં મેળવી આ વિષમગળી દિશામાં આપણે એક પરિભ્રમણ કર્યું હવે આવું આવું સમગળી દિશામાં પણ થઈ શકે ધન સમગળી દિશામાં ફરશો એટલે પેલો ખૂણો છે માઇનસમાં આવશે માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ માઇનસ 3 પાઈ બાય 2 માઇનસ 2 પાઈ એવું પણ થાય બરાબર એટલે એની જરૂર ઓછી પડે છે એટલે આપણે સમ